फूलना प्रजनन अंगो। हेलो दोस्तों, केम छो? तमे घणा फळो जोया हशे, खाधा हशे, पण आ फळो बन्या केवी रीते? तमे कहशो, ए तो झाड़ पर बने, छोड़ पर बने, वेला पर बने। साव साची वात, आ फळ बनवा माटे जरूर पड़े छे फूलनी। आ छे विविध फूल अने फूलनी पांखड़ी। कितला अलग अलग रंगनी छे, अलग अलग आकारनी छे। आ पांखड़ी ने दलपत्र के दलचक्र पण कहेवाय। फूलनो आ भाग एटले के पांखड़ी। मधमाखी, पतंगिया, भमरा जेवा नाना मोटा कीटको ने फूल तरफ आकर्षवानुं काम करे छे। आटला सुंदर रंग जोई कीटको ते फूल पासे पहोंची जाय छे। आपणे आ फूलनी पांखड़ी साचवीने हटावी दईए। हवे जे भाग बच्यो तेने ध्यानथी जोईए। अहीं पीळी पीळी रचना देखाय छे, ते पुंकेसर चक्र छे। उपर आ टोपकामां जे गोल लंबगोल रचना देखाय छे ते परागाशय छे। परागाशयनी अंदर परागरज होय छे। फूलमां पुंकेसरना तंतुओ एकथी वधारे संख्यामां होय छे। हवे आ वच्चे जे रचना छे ते स्त्रीकेसर चक्र छे। आ उपर गोल भाग देखाय छे ते परागासन छे। तेनी नीचेनो भाग ए परागवाहिनी छे। अने आ नीचे फूलेलो भाग छे ते अंडाशय छे। आपणे फूलना विविध भागोनो परिचय मेळव्यो। हवे आपणे फूलमांथी फळ केवी रीते बने छे ते जोईए। जुओ, आ पुંકેસરનું પરાગાશય ફાટ્યું। હવે પરાગરજ ખરવા લાગી। કેટલીક પરાગરજ પરાગાસન પર પડી। પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે। પરાગાસન પર પડ્યા પડ્યા પરાગરજ અંકુરિત થાય, તેમાં એક નળી ફૂટે જેને પરાગનલિકા કહેવાય। તે નીચેની તરફ પરાગવાહિનીમાં આગળ વધે, તેની સાથે નરજન્યુ પણ આગળ વધશે। હવે પરાગનળી અંડકોષ સુધી પહોંચી, તેમાંથી નરજન્યુ અંડકોષમાં પ્રવેશ્યું। અહીં રહેલ માદાજન્યુ સાથે જોડાઈ ગયું। નરજન્યુ અને માદાજન્યુથી આ જે કોષ બન્યો તેને ફલિતાંડ કહેવાય અને આ ક્રિયાને ફલન કહેવાય। હવે આ ફલિતાંડમાંથી નવું બીજ બનશે અને તેની આસપાસ રહેલ આ આવરણ એ ફળ બનશે। હવે આપણે કીટકોનો રોલ જોઈએ। કીટકોને મીઠો રસ ચૂસવો હોય છે, જે તેમને ફૂલની વચ્ચે રહેલા સ્ત્રીકેસર પુંકેસરવાળા ભાગમાં મળી રહે છે। તેઓ એ ભાગ પર બેસી રસ ચૂસે તે જ વખતે તેમના પગમાં શરીરે ખૂબ બધી પરાગરજ ચોંટી જાય, જે તે ફૂલના પરાગાસન પર તો પડે જ, પણ આ કીટકો તો ઉડીને બીજા ફૂલ પર જાય, બીજાથી ત્રીજા ફૂલ પર। આ રીતે એક ફૂલની પરાગરજ બીજા ફૂલ પર જાય। આમ આ કીટકોના કારણે પરાગનયન સારી રીતે થાય। જે ખેતરમાં મધમાખીઓ વધારે હોય તે ખેતરમાં પાક ખૂબ સારો થાય। જે ફૂલમાં પરાગરજ તેજ ફૂલના પરાગાસન પર પડે તો તેને સ્વપરાગનયન કહેવાય, અને જો બીજા ફૂલ પર પડે તો તેને પરપરાગનયન કહેવાય। તો હવે જ્યારે પણ કોઈ ફૂલને જુઓ તો તેનું દલચક્ર, તેના પુંકેસર, સ્ત્રીકેસર આ બધું ખાસ જોજો હો। અને હા, પતંગિયા, ભમરા, મધમાખી આ પ્રકારના કીટકોને જુઓ તો તેને ઉડાડતા નહીં, તે પરાગનયનમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે નિરીક્ષણ કરજો। તમને જોવાની ખૂબ મજા પડશે। આવજો ત્યારે।